हेलो फ्रेंड्स, वेलकम टू एवरीवन। तमे लोगो बीएससी सेमेस्टर 5 बहु सारी रीते कम्प्लीट करी अने एग्जाम एटेंड करी अने बीएससी सेमेस्टर 6 नी अंदर आवी गया छो। आपणे एवुं राखीए के ऑनलाइन लेक्चर में तमे बीएससी सेमेस्टर 5 में लेक्चर प्रेक्टिकल बहु सारी रीते आपेला ज छे अने रिजल्ट पण बहु सारुं आवे એવી આપણે આશા રાખીએ। અને ઓનલાઈન લેક્ચર થ્રુ તમારે સેમેસ્ટર 6માં પણ લેક્ચર એટેન્ડ કરવાના છે, બરાબર। પ્રેક્ટિકલ તો તમે લેબની અંદર આવી અને પરફોર્મ કરો જ છો, પરંતુ લેક્ચર જે છે તમારે એ ઓનલાઈન તમારે એટેન્ડ કરવાના થશે, બરાબર। આપણે જે ટાઈમ ટેબલ તમને આપેલું છે, ટાઈમ ટેબલ તમને ગ્રુપમાં મળી ગયું છે, એ પ્રમાણે બધા લેક્ચર આપણે આવશે જ। સાથે તમને એટેન્ડન્સ માટે એટેન્ડન્સ લિંક આપેલી છે, એની અંદર તમારી એટેન્ડન્સ પૂરાશે, ટેસ્ટ હશે ત્યારે તમને ટેસ્ટ લિંક પણ આપવામાં આવશે। એ રીતે બધાએ જે રીતે ટેસ્ટ લિંક કે એટેન્ડન્સ લિંક આપવામાં આવે એ પ્રમાણે તમારે સબમિશન કરવાનું રહેશે ખાસ, બરાબર। જો તમે સબમિટ નહીં કરો તો તમારી પ્રેઝન્ટ જે છે અહીંયા ગણાશે નહીં, તમે એબસન્ટ ગણાશો અને એના આધારે તમને ઇન્ટરનલ માર્ક જે છે એ તમને ઓછા મળશે। સો બેટર કે તમે જે તમને ટેસ્ટ લિંક કે એટેન્ડન્સ લિંક આપવામાં આવે એ તમે ફિલઅપ કરો, બરાબર। તો આપણે હવે બીએસસી સેમેસ્ટર 6ની અંદર વાત કરીએ કેમેસ્ટ્રીની। તો કેમેસ્ટ્રીની અંદર તમને ખ્યાલ છે કે આ સેમેસ્ટરમાં પણ તમે સેમ 5માં જેમ 5 પેપર જોયા હતા એવી જ રીતે તમારે અત્યારે પણ ટોટલ 5 પેપર આવશે કેમેસ્ટ્રીના। મેઇન સબ્જેક્ટ તમારે કેમેસ્ટ્રી છે એટલે ટોટલ પેપર તમારે 5 આવશે। એમાં તમારું ફર્સ્ટ પેપર જે છે ઇનઓર્ગેનિક કેમેસ્ટ્રી 603, એના પછી ઓર્ગેનિક કેમેસ્ટ્રી 604, એના પછી ફિઝિકલ કેમેસ્ટ્રી 605, સ્ટ્રક્ચરલ કેમેસ્ટ્રી 606 અને કેમેસ્ટ્રી પ્રેક્ટિકલ 607। તો ટોટલ 5 પેપર તમારે આ વખતે આવશે, સેમ તમારે પેપર સ્ટાઇલ હશે, બરાબર। પ્રેક્ટિકલ એક્ઝામ જે છે 200 માર્કની હશે, દર વખતે જે રીતે હોય છે એ રીતે કદાચ પેપર સ્ટાઇલમાં થોડો ઘણો ચેન્જીસ પણ થાય પ્રેક્ટિકલ રિલેટેડ, બરાબર। કે સેમેસ્ટર 5ની અંદર તમને એક્સરસાઇઝ 2 એક્સરસાઇઝ કરી દેવામાં આવી હતી, એવી જ રીતે આ સેમેસ્ટરમાં પણ એવું થઈ શકે, પણ આપણે પ્રિપેર રહેવાનું છે। 200 માર્કની એક્ઝામ આવે એ રીતે, એટલે પ્રેક્ટિકલની અંદર પણ તમને ટોટલ 4 એક્સરસાઇઝ કરાવવામાં આવશે અને દરેક એક્સરસાઇઝના 50-50 માર્ક જે છે એ તમારે હશે। અને જે થિયરી પેપર 4 જે છે તમારે ઇનઓર્ગેનિક, ઓર્ગેનિક, ફિઝિકલ એન્ડ સ્ટ્રક્ચરલ કેમેસ્ટ્રી 4 પેપર જે છે એ તમને ખ્યાલ છે ટોટલ 100 માર્કના પેપર હોય છે, જેમાંથી 70 માર્ક જે છે એ એક્સટર્નલ અને 30 માર્ક જે છે એ તમારા ઇન્ટરનલના હોય છે, જે તમને બધાને ખ્યાલ છે, બરાબર। તો 30 માર્ક જે તમારા ઇન્ટરનલ છે એના માટે ખાસ તમારે લેક્ચર એટેન્ડ કરવા કમ્પલસરી છે, બરાબર। જો લેક્ચર એટેન્ડ નહીં કરો, તમારી અહીંયા પ્રેઝન્ટ નહીં હોય તો તમારે ઇન્ટરનલ માર્ક મળશે નહીં, બરાબર, વ્યવસ્થિત। એમાં તમારે અસાઇનમેન્ટ પણ સબમિટ કરવાના આવશે, જો પોસિબલ હશે તો તમારી એક્ઝામ ઇન્ટરનલ એક્ઝામ પણ લેશે, ઇન્ટરનલ ટેસ્ટ આપણે દર વખતે જે લેતા હોઈએ છીએ એ રીતે, એટલે એ રીતે તમારે પ્રિપેર રહેવાનું છે કે ઇન્ટરનલ ટેસ્ટ પણ આવશે, અસાઇનમેન્ટ પણ સબમિટ કરવાના છે અને સાથે તમારે ફાઇનલ એક્ઝામ પણ આવશે। એટલે ઇન્ટરનલની વાત આપણે કરી કે 30 માર્ક ઇન્ટરનલના અને 70 માર્ક જે છે તમારે એ તમારે એક્સટર્નલ પેપરના હશે, અને આ 70 માર્કની પેપર સ્ટાઇલમાં થોડો ઘણો ચેન્જીસ થાય તો એ તમને ખ્યાલ છે કે ક્યારેક તમને 70માંથી માર્ક ઓછા કરીને તમને ક્વેશ્ચન એકાદો જે છે એ તમને ઓછો કરી દેવામાં આવે, બરાબર, જેમ સેમેસ્ટર 5ની અંદર કરેલું હતું એ રીતે। પરંતુ આપણે જે અત્યારે પ્રિપેર રહેવાનું છે એ 70 માર્કનું પેપર હશે, એવી જ પ્રિપરેશન સાથે આપણે પ્રિપેર રહેવાનું છે, બરાબર। તો આપણે એની અંદર અત્યારે વાત કરશું ઓર્ગેનિક કેમેસ્ટ્રી 604ની। તો આપણે ઓર્ગેનિક કેમેસ્ટ્રી 604ની વાત કરીએ, એ પહેલાં તમને સેમેસ્ટર 5નું થોડું યાદ કરાવી દઉં કે સેમેસ્ટર 5ની અંદર તમે ઓર્ગેનિક કેમેસ્ટ્રીની અંદર જે યુનિટ ભણ્યા, બરાબર, સેમ એના જેવા જ યુનિટ, બધા મોસ્ટલી એના એ જ યુનિટ તમારે અહીંયા રિપીટ થશે, વધીને તમારે
वधीने एक थी बे थी त्रण यूनिट एवा छे जे तमारे अहींया नवा आवशे। बराबर, सेमेस्टर फाइव नी अंदर आपणे यूनिट वन जे जोयुं तुं ए पॉलीपेप्टाइड अने पॉलीपेप्टाइड्स अने प्रोटीननुं हतुं। बराबर, एना पछीनुं यूनिट जे हतुं ए विटामिन्स, तो अत्यारे आपणे ए बे यूनिट जोवाना नथी। यूनिट टू जे हतुं एनी अंदर तमारे आल्केलॉइड्सनी साथे न्यूक्लिक एसिड हतुं, तो ए न्यूक्लिक एसिड आ सेमेस्टरमां तमारे नथी। एनुं जे आल्केलॉइड पार्ट छे ए आपणे जे जोयो तो ए ज तमारे अहींया कंटीन्यू आवशे। एना पछी टर्पिनोइड्स जे जोयुं तुं, टर्पिनोइड्स यूनिट आपणे अहींया जे कम्प्लीट कर्युं तुं એ જ અહીંયાથી આપણે કન્ટિન્યુ કરવાનું છે સેમેસ્ટર સિક્સમાં। જ્યારે સેમેસ્ટર ફાઇવની અંદર મેં તમને સિલેબસ સમજાવ્યો ત્યારે એવું કીધું હતું કે આલ્કેલોઇડ્સ અને ટર્પિનોઇડ્સ યુનિટ જે છે તમારા, એ બંને યુનિટ તમારે સેમેસ્ટર સિક્સની અંદર કન્ટિન્યુ આવશે। બરાબર, એવી મેં વાત કરી હતી, જો તમને યાદ હોય તો। તો આપણે વાત કરીએ ઓર્ગેનિક કેમેસ્ટ્રી 604ની અંદર સિલેબસની। તો ઓર્ગેનિક કેમેસ્ટ્રીની અંદર 604માં તમારે આ સેમેસ્ટરની અંદર પણ ટોટલ 4 યુનિટ જોવાના છે, અને ચારે ચાર યુનિટ જે હશે એ ચારે ચાર યુનિટમાંથી બે યુનિટ 17-17 માર્કના અને બે યુનિટ જે છે એ 18-18 માર્કના હશે। તો આપણે વાત કરીએ સિલેબસની, તો ઓર્ગેનિક કેમેસ્ટ્રી 604 પેપર જે છે એમાં યુનિટ નંબર 1 તમારું જે છે ટોટલ 4 યુનિટ હશે, જેની અંદર તમારે આખું યુનિટ નહીં હોય, જેમાં પાર્ટ હશે એ બી પાર્ટ એ હું તમને કહીશ કે આની અંદર તમારે બે પાર્ટ ભણવાના છે। આખું યુનિટ હશે એની અંદર આપણે આખા યુનિટની વાત કરીશું કે આખું યુનિટ તમારે 17 માર્કનું કે 18 માર્કનું છે। બરાબર, તો યુનિટ નંબર 1 જે છે એ તમારે કાર્બોહાઈડ્રેટ્સ એન્ડ ગ્લાયકોસાઇડ, યુનિટ નંબર 1 કાર્બોહાઈડ્રેટ્સ એન્ડ ગ્લાયકોસાઇડ જે છે એ તમારે જોવાનું છે। કાર્બોહાઈડ્રેટ્સ તમને નામ ઉપરથી ખબર પડી જાય, બરાબર, કાર્બોદિત પદાર્થ જે છે એ તમે બોટનીની અંદર પણ ભણીને આવેલા હશો અને અત્યારે આપણે કેમેસ્ટ્રીની અંદર પણ હશે। મેં તમને પહેલાં જ વાત કરી હતી કે આપણું ઓર્ગેનિક કેમેસ્ટ્રી જે છે એ બાયોકેમેસ્ટ્રી સાથે સંકળાયેલી છે એક બ્રાન્ચ। બરાબર, બાયોકેમેસ્ટ્રી જે છે જીવરસાયણ વિજ્ઞાન, એનું મોટાભાગના જે યુનિટ છે આની અંદર હશે, ખાસ બોટનીને રિલેટેડ અને ઝૂ પ્રાણીશાસ્ત્રને રિલેટેડ, એટલે કે વનસ્પતિ અને પ્રાણીશાસ્ત્રને રિલેટેડ જે અમુક એવા રાસાયણિક કમ્પાઉન્ડ જે હશે એને રિલેટેડ આપણે એની કેમેસ્ટ્રી ભણવાની છે। બરાબર, તો ત્યારે મેં તમને વાત કરી હતી સેમેસ્ટર ફાઇવની અંદર પણ જે યુનિટ આપણે ભણતા હતા એમાં ખાસ આપણે બાયોકેમેસ્ટ્રીને ધ્યાનમાં લઈ અને મેં તમને બધા પોઈન્ટ જે છે એની બાયોકેમેસ્ટ્રી સમજાવી હતી। બરાબર, તો અત્યારે આ કાર્બોહાઈડ્રેટ્સ જે છે એ પણ એક તમારો બાયોકેમેસ્ટ્રીનો પાર્ટ છે। બરાબર, એટલે કાર્બોહાઈડ્રેટ્સ અને ગ્લાયકોસાઇડ જે છે એ યુનિટ આપણે જોવાનું છે, જેની અંદર આપણે ફર્સ્ટ પોઈન્ટ ભણશું ઇન્ટ્રોડક્શન, સેકન્ડ પોઈન્ટ જે છે મિથિલેશન ઓફ કાર્બોહાઈડ્રેટ્સ, એટલે કે કાર્બોહાઈડ્રેટ્સનું મિથિલેશન, મિથિલેશન તમને ખ્યાલ છે CH3 ઓ ગ્રુપ જે છે ઓ CH3 ગ્રુપ એ એડ થાય અને એનું મિથિલેશન આપણે જોશું, ઇન્ટ્રોડક્શનની અંદર ડેફિનેશન, કાર્બોહાઈડ્રેટ્સનું પ્રાપ્તિ સ્થાન એવું બધું જોશું આપણે, એના પછી ઇન્ટ્રોડક્શન ઓફ DL કોન્ફિગ્યુરેશન, એના પછી તમારે જે છે પોઈન્ટ હર્ઝનનો નિયમ છે એ જોવાનો છે એ આપણે જોશું, એના પછી તમારે સ્ટ્રક્ચર ઓફ ગ્લુકોઝ એન્ડ ફ્રુક્ટોઝ એનું બંધારણ સાબિત કરવાનું છે, ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝનું, તો તમને ખ્યાલ છે ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝના બંધારણની કે 6 કાર્બનવાળું ગ્લુકોઝ અને 6 કાર્બનવાળું ફ્રુક્ટોઝ બંને જે છે એ કેવી હેક્ઝોશર્કરા છે જે તમે ભણીને આવ્યા છો, બંને હેક્ઝોશર્કરા, તો એ હેક્ઝોશર્કરા આપણે જોઈએ એ પહેલાં આપણે એની અંદર પેન્ટોઝ શર્કરા, ટ્રાયોઝ શર્કરા અને હેક્ઝોઝ શર્કરા, એટલે કે ટ્રાયોઝ, પેન્ટોઝ અને હેક્ઝોઝ શર્કરાની વાત કરશું, ડાયસેકેરાઇટ, મોનોસેકેરાઇટ અને પોલીસેકેરાઇટ, મોનોસેકેરાઇટ, ડાયસેકેરાઇટ, ઓલિગોસેકેરાઇટ અને પોલીસેકેરાઇટની વાત કરશું અને પછી આપણે ગ્લુકોઝના સ્ટ્રક્ચર ઉપર જોશું। બરાબર, તો એની અંદર તમારે ગ્લુકોઝનું સ્ટ્રક્ચર સાબિત કરવાનું છે
કે ગ્લુકોઝનું સ્ટ્રક્ચર જે છે એની અંદર કેટલા કાર્બન રહેલા છે, કેટલા હાઇડ્રોજન રહેલા છે, કેટલા ઓક્સિજન રહેલા છે, અને એનું બંધારણ જે છે એ શેને રિલેટેડ છે એના આધારે આપણે ગ્લુકોઝનું બંધારણ સાબિત કરશું, અને ફ્રુક્ટોઝનું બંધારણ પણ આપણે સાબિત કરશું. ડિટર્મિનેશન ઓફ રિંગ સ્ટ્રક્ચર ઓફ ગ્લુકોઝ એન્ડ ફ્રુક્ટોઝ, એટલે કે ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝનું રિંગ સ્ટ્રક્ચર એટલે કે ચક્રીય બંધારણ જે છે, બરાબર, ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝનું ચક્રીય બંધારણ અને શૃંખલાવાળું જે છે, આપણે શૃંખલાવાળું પણ જોશું એટલે કે શાખીય કમ્પાઉન્ડ પણ જોશું, અને સાથે રિંગ સ્ટ્રક્ચર એટલે કે ચક્રીય બંધારણ એનું કેવું છે ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝનું એ બંને આપણે જોશું. એના પછીનો પોઈન્ટ છે ડિટર્મિનેશન ઓફ કન્સ્ટિટ્યુશન ઓફ સુક્રોઝ. સુક્રોઝ એટલે તમને ખ્યાલ હશે બધાને, બરાબર, કે સુક્રોઝ બંધારણ જે છે શેનું બનેલું છે, તો કે મોનોસેકેરાઇટ, બરાબર, મોનોસેકેરાઇટ ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ જોડાય અને સુક્રોઝની રચના કરે છે. તો એ ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ એ બંને જે છે એ કઈ રીતે જોડાય અને સુક્રોઝ બનાવે છે એ જોશું આપણે. સાથે ડિટર્મિનેશન ઓફ ધ કન્સ્ટિટ્યુશન ઓફ સુક્રોઝ એટલે કે સુક્રોઝનું બંધારણ આપણે સાબિત કરવાનું છે કે એની અંદર ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ એ બંને અણુ જોડાય અને સુક્રોઝની રચના કરે છે. તો એ સુક્રોઝની આપણે સિન્થેસિસ જોશું, સાથે ગ્લુકોઝની સિન્થેસિસ જોશું અને ફ્રુક્ટોઝની પણ સિન્થેસિસ જોશું. એના પછી સિન્થેસિસ એન્ડ એનાલિટિકલ એવિડન્સ ફોર ધ સ્ટ્રક્ચર ઓફ સેલિસિન એન્ડ ઇન્ડિકન. તો આ બંને નામ તમારા માટે નવા હશે, સિલિકેન એન્ડ ઇન્ડિકન. તો આ બંને શું છે, બરાબર, કાર્બોહાઇડ્રેટ્સ આપણે ભણતા હોઈએ એટલે તમને એક માઇન્ડમાં એક વસ્તુ યાદ આવી જાય કે વનસ્પતિમાંથી મળતા કાર્બોહાઇડ્રેટ્સ જે છે એની વાત થાય છે, અને તમને સાથે એના ગુણધર્મ જે છે એમાંય ખાસ તો આપણને નામ ઉપરથી ખબર પડે કે ગ્લુકોઝ, ફ્રુક્ટોઝ, સુક્રોઝ, એટલે આપણને એક એનો ગુણધર્મ એવો યાદ આવી જાય કે મોટાભાગના કાર્બોહાઇડ્રેટ્સ જે છે એ સ્વાદે કેવા હશે, તો કે ગળ્યા સ્વાદે હશે, બરાબર. સ્વાદે ગળ્યા પદાર્થો જે છે એમાંનો ગ્લુકોઝ, ફ્રુક્ટોઝ અને સુક્રોઝ આ ત્રણે ત્રણ જે છે એ સ્વાદે ગળ્યા હશે. એટલે આપણે કાર્બોહાઇડ્રેટ્સની વાત કરતા હોય એટલે આપણને એનો એક કેરેક્ટર તો ખ્યાલ જ છે કે સ્વાદે ગળ્યા હોય, તો એમાં જ રહેલા આ જે સેલિસિન અને ઇન્ડિકન જે છે એની આપણે વાત કરશું કે સેલિસિન અને ઇન્ડિકન જે છે એ સ્વાદે ગળ્યા છે. તો ખાંડ, સુક્રોઝ એટલે કે ખાંડ, આપણને ખ્યાલ છે બધાને કે ગ્લુકોઝ અને સુક્રોઝ કરતાં સેલિસિન અને ઇન્ડિકન જે છે એ કેટલા, તો કે 500 ગણા વધારે, સેલિસિન અને ઇન્ડિકન બંને 500 ગણા વધારે, સરખું સાંભળજો હજી એક વખત કહું કે ખાંડ કરતાં 500 ગણા વધારે ગળ્યો પદાર્થ હોય એવો સેલિસિન અને ઇન્ડિકન, બરાબર. હજી એક વખત રિપીટ કરું છું કે સેલિસિન અને ઇન્ડિકન શું છે, તો કે ખાંડ અને એટલે કે ગ્લુકોઝ અને સુક્રોઝ કરતાં 500 ગણો ગળ્યો પદાર્થ એવો સેલિસિન અને ઇન્ડિકન જે છે એની આપણે સિન્થેસિસ જે છે એ જોવાની છે. એટલે કે સિન્થેસિસ એન્ડ એનાલિટિકલ એવિડન્સ ફોર ધ સ્ટ્રક્ચર ઓફ સેલિસિન એન્ડ ઇન્ડિકન, એટલે કે સેલિસિન અને ઇન્ડિકનનું તમારે શું જોવાનું છે, તો કે એનું તમારે સિન્થેસિસ જોવાની છે, એનું સ્ટ્રક્ચર કેવું છે, બરાબર, એ આપણે જોવાનું છે. તો આ યુનિટની અંદર તમને ખ્યાલ આવી ગયો હશે કે આપણે કેટલી વસ્તુ જોવાની છે. એટલે કાર્બોહાઇડ્રેટ્સ એનું ઇન્ટ્રોડક્શન જોશું, કાર્બોહાઇડ્રેટ્સનું મિથિલેશન જોશું, DL કોન્ફિગ્યુરેશન જોશું, હર્ઝનનો રૂલ્સ જોશું, એના પછી આપણે જોશું ગ્લુકોઝનું બંધારણ સાબિત કરશું, સુક્રોઝનું બંધારણ સાબિત કરશું, ફ્રુક્ટોઝનું બંધારણ સાબિત કરશું, અને ફક્ત એની સિન્થેસિસ, કેમિકલ સિન્થેસિસ તમારે જોવાની છે. શેની? તો કે સેલિસિન એન્ડ ઇન્ડિકનની, સેલિસિન અને ઇન્ડિકનની તમારે સિન્થેસિસ જોવાની છે. તો આ યુનિટની અંદર આપણે એટલા પોઈન્ટ. ખાસ તમારા IMP ક્વેશ્ચન જો થોડોક તમને અત્યારે આઈડિયા આપું તો તમને 10 માર્ક કે 8-10 માર્કની અંદર પૂછાય એવા ક્વેશ્ચનની અંદર તમારે ગ્લુકોઝ
फ्रुक्टोज और सुक्रोज आ क्वेश्चन जे छे मोटा भागे पूछाता हुए अने रिपीट थता हुए एवा क्वेश्चन छे। ए सिवाय तमने कहूँ तो सैलिसिन अने इंडिकन जे छे ए तमारे 3-4 मार्कनी अंदर पूछाय एवी सिंथेसिस छे। साथे एना उपयोग पण तमारे आवशे के सैलिसिन अने इंडिकननो उपयोग क्यां थाय छे, आटलो गळ्यो पदार्थ छे बराबर, तो आटला गळ्યા पदार्थनी એનો ઉપયોગ કઈ જગ્યાએ થતો હશે, તો એના માટે તમારે 4-4 કે 3-4 માર્કની અંદર પૂછાય એવો ક્વેશ્ચન બંને છે સેલિસિન અને ઇન્ડિકન। તો ક્યારેક તમને 2-8 માર્કની અંદર પણ 7-8 માર્કમાં ક્વેશ્ચન પૂછી દે કે સેલિસિન અને ઇન્ડિકનની સિન્થેસિસ સમજાવો એના ઉપયોગો સાથે, તો આ ક્વેશ્ચન પણ તમારે કરી લેવો જોઈએ। એવો આઈએમપી ક્વેશ્ચન છે, આપણે કરશું ત્યારે આપણને ખ્યાલ આવી જશે કે કઈ રીતે તમારે કરવાનો છે। तो आपणे वात करीए अत्यारे ग्लूकोजना बंधारणनी के ग्लूकोजनुं बंधारण केवुं छे, चक्रीय बंधारण साथे तमारे शाखीय बंधारण पण जोवानुं छे। तो तमे एक साइड जोई शको छो कि आ ग्लूकोजनुं बंधारण छे, जोई शको छो अहींया ऊपरथी सेज कट थयेलुं छे पण यहाँ तमे जोशो तो CH2OH छे बराबर। आ ग्लूकोजनुं बंधारण छे अने साथे आ फ्रुक्टोजनुं बंधारण छे। બંનેની અંદર ફેર કેટલો છે તો કે કંઈ નહીં, એક જે છે બરાબર, બંનેની અંદર 6 કાર્બન છે અને આ જે છે ગ્લુકોઝ એની અંદર રહેલો આલ્ડિહાઇડ અને ફ્રુક્ટોઝની અંદર રહેલો કિટોન, એક આલ્ડોઝ શર્કરા છે તો એક કેવી છે કિટોઝ શર્કરા છે બરાબર। ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ બંને અને બંનેના અહીંયા તમને શાખીય બંધારણ પણ આપેલા છે, જે તમે જોઈ શકો છો આ ઉપરનો જે સમૂહ છે CH OH એટલે કે આલ્ડિહાઇડ ફંક્શનલ ગ્રુપ પ્રેઝન્ટ છે અને ફ્રુક્ટોઝની અંદર તમે જોશો તો CO એટલે કે કિટોન ફંક્શનલ ગ્રુપ પ્રેઝન્ટ છે। તો જ્યારે આપણે બંનેના બંધારણ સાબિત કરશું ત્યારે મેઇન તમારો પોઈન્ટ આવશે, એકની અંદર આલ્ડિહાઇડ ફંક્શનલ ગ્રુપ પ્રેઝન્ટ છે તો એકની અંદર કિટોન ફંક્શનલ ગ્રુપ જે છે પ્રેઝન્ટ છે એને આપણે મેઇન કન્સિડર કરશું। એ સિવાય બંનેની અંદર OHની સંખ્યા બરાબર એને આપણે ધ્યાનમાં રાખી અને આગળ આપણે એનું બંધારણ સાબિત કરશું, જ્યારે જોશું એટલે તમને એક પછી એક પોઈન્ટ ખ્યાલ આવી જશે। અને ખાસ કે આ સેમેસ્ટરની અંદર તમે જે સિલેબસ જોશો એટલે હમણાં તમને ખ્યાલ આવશે કે જે તમારે સિલેબસની અંદર છે મોટાભાગના બંધારણ સાબિત કરવાના છે બરાબર, એટલે એના આધારે તમે સેમેસ્ટર 5માં પણ જોયું હતું વિટામિન એ, વિટામિન સી, એના પછી આલ્કેલોઇડ્સ જોયા હતા, ટર્પિનોઇડ્સ જોયા હતા, એ બધા જે હતા એને આપણે શું કરતા હતા, બંધારણ સાબિત કરતા હતા કે કોઈ પણ બંધારણ તમને નામ આપી દે કે ગ્લુકોઝનું બંધારણ સાબિત કરો એટલે તમે પહેલાંથી જ ચાલુ કરી અને છેલ્લે એનું બંધારણ સાબિત થાય એટલે તમે કહો કે આ બંધારણ જે છે એની અંદર આટલા હાઇડ્રોજન કાર્બન આ ફંક્શનલ ગ્રુપ આવું ચક્રિય છે, એક ચક્રિય છે, દ્વિચક્રિય છે, એવું બધું તમે સાબિત કરો બરાબર। તો આપણે આની અંદર ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝનું આપણે બંધારણ સાબિત કરી લેશું। એના પછી સુક્રોઝની વાત કરીએ આપણે, તો ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ જે તમને જોયા એ જ બંને છે, આ ગ્લુકોઝ છે અને આ ફ્રુક્ટોઝ છે। ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ બંને ગ્લાયકોસાઇડિક બોન્ડ દ્વારા જોડાય, તમે અહીંયા જોઈ શકો છો ગ્લાયકોસાઇડિક બોન્ડ દ્વારા જોડાય અને સુક્રોઝની રચના કરે છે બરાબર। એટલે કે ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ બંને, એક આલ્ડોઝ શર્કરા છે, એક પેન્ટોઝ શર્કરા છે, એક આલ્ડોઝ શર્કરા છે અને એક કિટોઝ શર્કરા છે, બંને ગ્લાયકોસાઇડિક બોન્ડ દ્વારા જોડાય અને સુક્રોઝની રચના કરે છે, તો એ આપણે બંધારણ સાબિત કરશું સુક્રોઝનું પણ। એ સિવાય સેલિસિન અને ઇન્ડિકનની મેં તમને વાત કરી, એ બંધારણ જ્યારે આપણે સાબિત કરશું એટલે તમને એની સિન્થેસિસ જોશો એટલે એના સ્ટ્રક્ચર પણ આપણે જોઈ લેશું। ખાસ અત્યારે ગ્લુકોઝ, ફ્રુક્ટોઝ અને સુક્રોઝ આ 3 સ્ટ્રક્ચર તમે જોઈ લ્યો એટલે તમને ખ્યાલ આવે આપણે આની અંદર આવું આવું ભણવાના છીએ બરાબર। તો આપણે એના પછી જોઈએ, હા યુનિટ 1 તમારું જે છે એની અંદર તમારે એટલા પોઈન્ટ ભણવાના છે તમે જોયા, અને આ યુનિટ જે છે એ તમારે 18 માર્કનું યુનિટ છે, કાર્બોહાઈડ્રેટ્સ એન્ડ ગ્લાયકોસાઇડ જે છે બરાબર એ 18 માર્કનું યુનિટ તમારું છે, એમાં કોઈ પણ જાતના પાર્ટ નથી, આખું યુનિટ છે તમારું, એક જ યુનિટ છે અને આખું યુનિટ છે બરાબર। એના પછી આપણે જોઈએ યુનિટ નંબર 2, યુનિટ નંબર 2 ટર્પિનોઇડ્સ અથવા તો આઇસોપ્રિનોઇડ,
आइसोप्रिनोइड अने टर्पिनोइड जे छे आपणे सेमेस्टर फाइवनी अंदर यूनिट जोई गया था, त्यांथी आपणे कंटीन्यू करवानुं छे यूनिट। तो आपणे फर्स्ट एनी डेफिनेशन जोईए कि टर्पिनोइड शुं छे, बराबर। तो तमने डेफिनेशन खबर छे कि वनस्पतिमांथी मळी आवता केटला सुगंधीदार तेल खास प्रकारना पदार्थों सुगंधीदार युक्त खास प्रकारना पदार्थों जे रहेला छे एने आपणे टर्पिनोइड कहेवामां आवे छे, बराबर। जे तमने ख्याल छे कि वनस्पतिमांथी मळी आवता होय अने सुगंधीदार होय, बराबर, तो एने आपणे शुं कहीए छीए कि टर्पिनोइड्स कहेवामां आवे छे, बराबर। एनी अंदर तमारे सिट्राल अने मेंथोल बने जे छे ए आपणे ग्या सेमेस्टरमां लगभग जोई गया था, बराबर। सिट्राल अने मेंथोल ए बने आपणे ग्या सेमेस्टरमां जोया था। आ सेमेस्टरनी अंदर आपणे आल्फा टर्पिनियोल अने केम्फर आ बने जे छे एना बंधारण आपणे साबित करवाना थशे। ए आपणे सिलेबसना पॉइंट जोईए, ए पहेला एनुं थोड़ू आपणे डिटेल आपणने ख्याल होय कि टर्पिनोइड शुं छे, तो एनी अंदरना सब पॉइंट छे आपणने डिटेलनी अंदर थोड़ा आपणने माइंडमां क्लियर थाय पॉइंट कि एनी अंदर आवुं आवुं आपणे भणवानुं છે। તો આપણે પહેલાં એની ટર્પિનોઇડની ડેફિનેશન જોઈ કે વનસ્પતિમાંથી મળી આવતા સુગંધીદાર તેલ, બરાબર, તો એને આપણે ટર્પિનોઇડ કહીએ છીએ। ઉદાહરણ તરીકે લીલી ચાના તેલમાંથી મળતું સિટ્રાલ ગયા સેમેસ્ટરમાં આપણે જોયું હતું। એ સિવાય તો કે એલચી, નિરોલી અને કપૂરના તેલમાંથી મળતું આલ્ફા ટર્પિનિયોલ, કપૂરમાંથી મળતું કેમ્ફર, પીપરમેન્ટના તેલમાંથી મળતું મેન્થોલ, આ જે છે એ બધા ટર્પિનોઇડના ઉદાહરણ છે। તેમાંથી સિટ્રાલ અને મેન્થોલ આપણે જે છે એ બંને જોઈ ગયા, અને આ સેમેસ્ટરની અંદર આલ્ફા ટર્પિનિયોલ અને કપૂરમાંથી મળતું કેમ્ફર આ બંને જે છે એને આપણે બંધારણ સાબિત કરવાના છે। જેમાં મેં તમને બતાવેલા હતા કે આ જે સાઈડ છે એ સિટ્રાલ છે અને આ જે છે એ મેન્થોલ, બરાબર। સિટ્રાલ અને મેન્થોલ આપણે જોઈ ગયા, અને આ સેમેસ્ટરની અંદર તમારે જોવાનું છે આલ્ફા ટર્પિનિયોલ અને કેમ્ફર, એ આપણે જોઈએ, એ પહેલાં સિલેબસના પોઈન્ટ જોઈ લઈએ। એટલે તમને આલ્ફા ટર્પિનિયોલ શું છે અને કેમ્ફર શેમાંથી મળી આવે છે એ આપણે પછી જોઈ લઈએ। તો એની અંદર તમારે ટર્પિનોઇડ્સ જે છે આઇસોપ્રિનોઇડ્સ એની અંદર તમારે શું જોવાનું છે, તો કે ફર્સ્ટ ઓફ ઓલ ઇન્ટ્રોડક્શન જે આપણે ઓલરેડી જોઈ ગયા હતા સેમેસ્ટર ફાઇવની અંદર, એના પછી આઇસોપ્રિન રૂલ્સ એન્ડ ક્લાસિફિકેશન ઓફ ટર્પિનોઇડ, એ બંને પોઈન્ટ જે છે આપણે જોઈ ગયા હતા, પરંતુ આ સેમેસ્ટરમાં તમારા સિલેબસમાં ઓલરેડી પોઈન્ટ મૂકેલા છે એટલે એમાંથી તમને પૂછાઈ શકે, એટલે આ પોઈન્ટ આપણા કેવા થશે, રિપીટ થશે, જે હું તમને કરાવીશ, બરાબર। અને એના પછી આઇસોલેશન ઓફ એસેન્શિયલ ઓઇલ એન્ડ ટર્પિનોઇડ, એના પછી જનરલ મેથડ ફોર ડિટર્મિનિંગ સ્ટ્રક્ચર ઓફ ટર્પિનોઇડ્સ, અને એના પછી સિન્થેસિસ એન્ડ એનાલિટિકલ એવિડન્સ ફોર ધ સ્ટ્રક્ચર ઓફ આલ્ફા ટર્પિનિયોલ એન્ડ કેમ્ફર, એટલા પોઈન્ટ તમારે જોવાના છે, બરાબર। જેની અંદર નવું કંઈ નથી, ફક્ત ને ફક્ત આઈએમપી ક્વેશ્ચનની અંદર તમારે આલ્ફા ટર્પિનિયોલ અને કેમ્ફર આ બંને જે છે એ તમારે જોવાના છે। તો એની પણ આપણે વાત કરી લઈશું કે આલ્ફા ટર્પિનિયોલ અને કેમ્ફર શું છે અને શેમાંથી મળી આવે છે। તો આપણે હમણાં વાત કરી હતી કે આલ્ફા ટર્પિનિયોલ જે છે એલચી અને નિરોલી અને કપૂરના તેલમાંથી મળતું આલ્ફા ટર્પિનિયોલ અને કપૂરમાંથી મળતું કેમ્ફર આ બંનેની આપણે વાત કરવાની છે। તો આપણે એના પ્લાન્ટ જોઈ લઈએ, આ પ્લાન્ટની આપણે ગયા સેમેસ્ટરની અંદર વાત કરી હતી સિટ્રાલ અને મેન્થોલની, આ સેમેસ્ટરની અંદર તમે જોશો તો આ જે છે એ આલ્ફા ટર્પિનિયોલ જે એલચી નિરોલીમાંથી મળી આવતું હોય એવું આલ્ફા ટર્પિનિયોલ, અને આ તમને અહીંયા જે બતાવી છે કેમ્ફર ટી, બરાબર, કેમ્ફર જે છે કપૂરમાંથી મળતું કેમ્ફર, એ આ કેમ્ફર ટી તમે અહીંયા જોઈ શકો છો, બરાબર। અને આ સાઈડ જે છે એ એલચી અથવા તો નિરોલી કંઈક હશે એના ફ્લાવર તમને મૂકેલા છે, અને એમાં તમે જોઈ શકો છો કે એમાંથી તમને આલ્ફા ટર્પિનિયોલ જે છે એ તમને મળી આવે છે। તો આ તો આપણે જસ્ટ એની સિન્થેસિસની વાત કરી કે શેમાંથી મળી આવે છે, એનો સ્ત્રોત શું છે, બરાબર। ટર્પિનિયોલ છે, આલ્ફા ટર્પિનિયોલ અને કેમ્ફર તમને ખ્યાલ છે કે આઇસોપ્રિનોઇડ છે, ટર્પિનોઇડ્સ છે એટલે કે સુગંધીદાર ઓઇલ છે,
એ તો તમને ખ્યાલ આવ્યો, અને વનસ્પતિમાંથી મળી આવે છે એટલે એને આપણે કીધું ટર્પિનોઇડ્સ અથવા તો આઇસોપ્રિનોઇડ્સ, બરાબર. તો પણ આ તો આપણને જસ્ટ એનો સ્ત્રોતને આધારે આપણે કીધું, પરંતુ આપણે તો એની કેમિસ્ટ્રી ભણવાની છે. તો કેમિસ્ટ્રી એની ભણીએ તો એની અંદર આપણે ખાસ આપણે જોતા હોઈએ છીએ ઓર્ગેનિક કેમિસ્ટ્રીની અંદર કાર્બન હાઇડ્રોજન. જો એક કાર્બન તમે આમ લખી દો ને એક કાર્બન હાઇડ્રોજન ઓલી સાઈડ બતાવી દો તો સ્ટ્રક્ચર કંઈક બીજું જ બની જાય, બરાબર. તો એવું ન થાય એના માટે થઈને આપણે કાર્બન હાઇડ્રોજન એના બંધારણ ખાસ યાદ રાખવા પડે. તો અહીંયા જે તમને બતાવેલું છે આલ્ફા ટર્પિન્યોલનું બંધારણ છે, જે તમે જોઈ શકો છો, એ બંધારણ આપણે સાબિત કરવાનું છે. અને એમાં ખાસ જુઓ, અહીંયા હાઇલાઇટ કરીને રેડ માર્કર દ્વારા તમને બતાવેલું છે OH ફંક્શનલ ગ્રુપ જે આપણે સાબિત કરશું, સાથે ત્રણ મિથાઇલ ગ્રુપ તમને દેખાય છે એ પણ સાબિત કરશું, એક દ્વિબંધ આવેલો છે એ સાબિત કરશું, એક ચક્રીય છે, બરાબર, એક બેન્ઝીન રિંગ તમને દેખાય છે એ સાબિત કરશું આપણે. એટલે આલ્ફા ટર્પિન્યોલનો સ્ત્રોત કે એલ્ચી નિરોલીના તેલમાંથી મળી આવતું હોય એવું આલ્ફા ટર્પિન્યોલ અને સાથે કેમ્ફર, તો કે કપૂરમાંથી મળી આવતું કેમ્ફર, એ બંનેની આપણે વાત કરીશું, બરાબર. જ્યારે આપણે બંધારણ સાબિત કરશું એટલે આની આ વસ્તુ આપણા નજરમાં બીજી વખત આવશે, બરાબર. એના પછી આપણે વાત કરીએ હિટ્રોસાયક્લિક કમ્પાઉન્ડ, એટલે કે યુનિટ ટુ તમારું જે છે ટુ પાર્ટની અંદર ડિવાઈડ કરેલું છે, યુનિટ વન એ, ટુ એ એન્ડ ટુ બી. તો ટુ બી પાર્ટ તમારો જે છે હિટ્રોસાયક્લિક કમ્પાઉન્ડ, જે તમને ખ્યાલ છે કે હિટ્રોસાયક્લિક કમ્પાઉન્ડ જે છે, હિટ્રોસાયક્લિક કમ્પાઉન્ડ એ તમે ઓલરેડી સેમેસ્ટર ફોરની અંદર ભણીને આવેલા છો કે વિષમ ચક્રીય સંયોજનો, વિષમ ચક્રીય સંયોજનો આપણે ઓલરેડી સેમેસ્ટર ફોરની અંદર ફ્યુરાન, પાયરોલ, થાયોફિન, પિરિડીન, ક્વિનોલિન અને આઇસોક્વિનોલિન જે છે એ ઓલરેડી આપણે જોઈને આવેલા છીએ. તો હિટ્રોસાયક્લિક કમ્પાઉન્ડની તમને ઓલરેડી ડેફિનેશન ખબર છે, એની કેમેસ્ટ્રીની અંદર આપણે જોવાનું છે એઝોલ્સ અને એઝિન્સ. ખાસ તમારે એઝોલ્સ અને એઝિન્સની તમને ખબર હોવી જોઈએ કે કોને એઝોલ્સ કહેવાય કોને એઝિન્સ કહેવાય, બરાબર. તો યુનિટ ટુ એ જે હતું તમારું ટર્પિનોઇડ અને યુનિટ ટુ બી હિટ્રોસાયક્લિક, આખું યુનિટ તમારું જે છે એ તમારું 18 માર્કનું યુનિટ થશે, બરાબર. બહુ નાનું યુનિટ છે હિટ્રોસાયક્લિક કમ્પાઉન્ડ પણ, જેની અંદર તમારે એની ઇન્ટ્રોડક્શન એટલે કે પ્રસ્તાવના, સિન્થેસિસ એન્ડ કેમિકલ કેમિસ્ટ્રી ઓફ ફોલોવિંગ એઝોલ્સ, એટલે કે નીચે જે તમને એઝોલ્સ આપેલા છે પાયરાઝોલ, ઇમિડાઝોલ, આઇસોક્સાઝોલ અને થાયાઝોલ, ચાર એઝોલ્સ આપેલા છે તમને. એ ચારે ચાર એઝોલ્સ જે છે એની તમારે કેમિસ્ટ્રી જોવાની છે. કેમિસ્ટ્રી એટલે કે એનું ફિઝિકલ પ્રોપર્ટીઝ એન્ડ કેમિકલ પ્રોપર્ટીઝ ઓફ એઝોલ્સ. અને એની ઇન્ટ્રોડક્શનની અંદર હિટ્રોસાયક્લિક કમ્પાઉન્ડ કોને કહેવાય એ સિવાય એનું તમારે એનું નામકરણ છે એ આપણે ઓલરેડી જોઈ ગયા હતા, અને સાથે તમારે એનું ક્લાસિફિકેશન ઓફ હિટ્રોસાયક્લિક કમ્પાઉન્ડ એ ઇન્ટ્રોડક્શનમાં આપણે જોશું. એઝોલ્સની અંદર તમારે એની સિન્થેસિસ એટલે કે એનું સંશ્લેષણ અને એની કેમિસ્ટ્રી એટલે કે એના રાસાયણિક અને ભૌતિક ગુણધર્મો, પાયરાઝોલ, ઇમિડાઝોલ, આઇસોક્સાઝોલ અને થાયાઝોલ, આ ચારે ચાર જે છે એનું તમારે બનાવટ અને એનું તમારે કેમિસ્ટ્રી એટલે કે એનું રસાયણ શું છે એ જોવાનું છે. એના પછી સિન્થેસિસ એન્ડ કેમિકલ કેમિસ્ટ્રી ઓફ ફોલોવિંગ એઝિન્સ. તો તમને બે વર્ડ્સ અહીંયા જોવા મળ્યા નવા, એઝોલ્સ એન્ડ એઝિન્સ, બરાબર. એ જો શું આપણે એટલે તમને ખ્યાલ આવી જશે કોને એઝોલ્સ કહેવાય અને કોને એઝિન્સ કહેવાય, બરાબર. તો એઝિન્સની અંદર આપણે પિરિડેઝિન જોવાનું છે, પિરિમિડિન જોવાનું છે અને પાયરેઝિન જોવાનું છે. એટલે તમને લગભગ નામ ઉપરથી ખ્યાલ આવી ગયો હશે કે પિરિડેઝિન છે, પિરિમિડિન છે અને પાયરેઝિન છે એ કેવા હશે, સિક્સ મેમ્બરવાળા કમ્પાઉન્ડ હશે. અને પાયરાઝોલ, ઇમિડાઝોલ અને આઇસોક્સાઝોલ અને થાયાઝોલ જે છે એ સંઘનિત હશે અને સાથે કેવા હશે, તો કે ફાઇવ મેમ્બર રિંગ સાથે હિટ્રો એટમ પ્રેઝન્ટ હશે, હિટ્રો એટમ એની સાથે એટેચ થયેલા હશે. તો એ જે છે આપણે એ જોઈ લેશું. એટલે આ યુનિટની અંદર તમારે એટલા પોઈન્ટ જોવાના છે,
એના આપણે થોડા ઘણા બંધારણ જોઈ લઈએ તો આ તમે ગયા સેમેસ્ટરની અંદર પાયરાઝોલ પાયરાઝોલ જોયેલું છે, થાયાઝોલ જોયેલું છે, ફ્યુરાન નહીં, ગયા સેમેસ્ટરની અંદર તમે ફ્યુરાન, પાયરોલ અને થાયોફિન જોયું હતું. આ સેમેસ્ટરની અંદર તમારે જોવાનું છે પાયરાઝોલ, ઇમિડાઝોલ. જો અહીંયા ઇમિડાઝોલનું બંધારણ તમને ઓલરેડી બતાવી છે. આ જે છે પાયરેઝોલ છે, પાયરોલ છે, બરાબર. પાયરેઝોલ લગભગ અહીંયા તમને ક્યાંય દેખાશે નહીં, એટલે પાયરેઝોલ અહીંયા અત્યારે છે નહીં, પરંતુ આપણે જ્યારે સ્ટ્રક્ચર સાબિત કરશું ત્યારે પાયરાઝોલ તમને ખબર પડી જશે, આઈસો ઓક્ઝાઝોલ ખબર પડી જશે, થાયાઝોલ ખબર પડી જશે. એટલે કે જ્યારે ફ્યુરાન સાથે તમારે એની હારે સંઘનિત બેન્ઝિન રિંગ આવેલી હોય તો તમે એને કહી શકો થાયાઝોલ, પછી પાયરાઝોલ અને ઇમિડાઝોલ્સ, બરાબર. એના પછી આપણે વાત કરી હતી બીજા સ્ટ્રક્ચર તરીકે પિરિડેઝિન, પિરિમિડિન અને પાયરેઝિન. તો આપણે જોઈએ કે અહીંયા જે છે પિરિડિન છે, પ્યુરિન છે, પિરિડિન છે, બરાબર, પિરિમિડિન છે, પાયરેઝિન છે, બધા જ અહીંયા સ્ટ્રક્ચર ઓલરેડી હાઈલાઇટ કરેલા ડાર્ક કલરથી છે, જોઈ લ્યો, બરાબર. એ આપણે સાબિત કરવાના થશે. એની સિન્થેસિસ એટલે કે એનું બનાવટ અને તમારે એનું રસાયણ વિજ્ઞાન જે છે એ જોવાનું છે. જ્યારે આપણે હિટ્રોસાયક્લિક કમ્પાઉન્ડ યુનિટ સ્ટાર્ટ કરશું એટલે આપણે એક પછી એક જે છે જોઈ લેશું. એમાં એઝોલ્સ અને એઝિન્સ શું છે એની ડેફિનેશન ખાસ તમારે કરવાની થશે. ઘણી વખત એક માર્કમાં તમને પૂછી નાખે કે એઝોલ્સ એટલે શું, એઝિન્સ એટલે શું, તો તમને ખ્યાલ હોવો જોઈએ. આપણે એના પછીના યુનિટની વાત કરીએ, યુનિટ નંબર 3, આલ્કેલોઇડ્સ. યુનિટ નંબર 3 આલ્કેલોઇડ્સ. આલ્કેલોઇડ્સ તમને ખ્યાલ છે અને એની અંદર આપણે જોવાનું છે ઇન્ટ્રોડક્શન, જે ઓલરેડી આપણે સેમેસ્ટર 5ની અંદર જોઈને આવેલા છીએ, ક્લાસિફિકેશન, આઇસોલેશન એન્ડ પ્રોપર્ટીઝ ઓફ આલ્કેલોઇડ્સ, એટલે કે એનું પ્રાપ્તિ સ્થાન અને એના ગુણધર્મ, જનરલ મેથડ ફોર ડિટર્મિનેશન ઓફ સ્ટ્રક્ચર આલ્કેલોઇડ્સ, એટલે કે તમારે એના આલ્કેલોઇડ્સની જનરલ મેથડ સિન્થેસિસ જોવાની છે. એના પછી સિન્થેસિસ એન્ડ એનાલિટિકલ એવિડન્સ ફોર ધ સ્ટ્રક્ચર ઓફ નિકોટિન, પાપાવરિન અને એટ્રોપિન. આ ત્રણેય સ્ટ્રક્ચર જે છે એ તમારે આ સેમેસ્ટરની અંદર આલ્કેલોઇડની અંદર જોવાના છે. સિલેબસ પોઈન્ટ આપણે ફરી વખત રિપીટ કરશું. એ પહેલાં ગયા સેમેસ્ટરની અંદર તમે જે છે ફર્સ્ટ તો આપણે જોઈએ તો આલ્કેલોઇડ્સ કોને કહેવા, એના કેરેક્ટરના આધારે આપણે આલ્કેલોઇડ્સ છે એવું કહી શકીએ. જે આપણે સેમેસ્ટર 5માં જોયું હતું કે વનસ્પતિમાંથી મળી આવતા હોય અને જેના બંધારણમાં એક ઓછામાં ઓછું નાઇટ્રોજનયુક્ત વિષમચક્ર આવેલું હોય અને બેઝિક ગુણધર્મ ધરાવતા હોય, સ્વાદે તુરા હોય, ઝેરી હોય, પરંતુ એનું અલ્પ પ્રમાણ જે છે એ દર્દ નિવારક અસર ઉત્પન્ન કરતું હોય, અને સાથે બીજા થોડા કેરેક્ટર છે કે રંગવિહીન પ્રવાહી કે સ્ફટિકમય ઘન પદાર્થ હોય, પાણીમાં અદ્રાવ્ય અને કાર્બનિક દ્રાવકોમાં દ્રાવ્ય હોય, જ્યારે પ્રવાહી પદાર્થ પાણીમાં દ્રાવ્ય હોય, તેવા પ્રકાશક્રિયાશીલ પદાર્થને આલ્કેલોઇડ કહેવામાં આવે છે, બરાબર. આ જ્યારે આપણે ડીપમાં જોશું આલ્કેલોઇડ્સનું યુનિટ ત્યારે આપણે જોઈ લેશું. ને જસ્ટ આઈડિયા તમને આવી ગયો એટલે તમને ખ્યાલ છે કે ગયા સેમેસ્ટરની અંદર આપણે જોયું હતું હેગ્રીન અને કોનિન, બરાબર. આ સેમેસ્ટરની અંદર જે આપણે જોવાનું છે એ નિકોટિન, પાપાવરિન અને એટ્રોપિન, આ ત્રણેય બંધારણ જે છે આપણે સાબિત કરવાના છે. તો આ યુનિટનો પણ તમને આઈડિયા આવી ગયો કે આલ્કેલોઇડ્સની અંદર આપણે કેટલું કરવાનું છે અને કેટલું જોવાનું છે. તો આલ્કેલોઇડ્સની અંદર ઇન્ટ્રોડક્શન કે આલ્કેલોઇડ કોને કહેવાય, તો એની પહેલાં ફર્સ્ટ ડેફિનેશન ખોટી હતી, ખાલી વનસ્પતિમાંથી મળી આવતા હોય એટલે આલ્કેલોઇડ્સ કહેવાય એવું નહોતું. અને એના પછી આપણે જુદી જુદી ડેફિનેશનના આધારે એની ફાઇનલ ડેફિનેશન એના કેરેક્ટરને આધારે આપણે જોઈ કે આવા આવા ગુણધર્મ ધરાવતા હોય અને વનસ્પતિમાંથી મળી આવતા હોય એવા કાર્બનિક પદાર્થને આપણે આલ્કેલોઇડ્સ કહી શકીએ છીએ. તો આલ્કેલોઇડ્સની અંદર હવે તમે ફરી વખત પોઈન્ટ જુઓ કે ઇન્ટ્રોડક્શન, ક્લાસિફિકેશન, આઇસોલેશન એન્ડ પ્રોપર્ટીઝ ઓફ આલ્કેલોઇડ્સ, એટલા પોઈન્ટ સાથે તમારે જનરલ મેથડ ઓફ ડિટર્મિનેશન ઓફ સ્ટ્રક્ચર ઓફ આલ્કેલોઇડ્સ,
અને સિન્થેસિસ એન્ડ એનાલિટિકલ એવિડન્સ ફોર ધ સ્ટ્રક્ચર ઓફ નિકોટિન પાપાવરિન એન્ડ એટ્રોપિન. હવે જો અહીંયા તમે જોશો તો વચ્ચેનો જે પોઈન્ટ છે પાપાવરિન, એને તમે પેપાવરિન પણ બોલી શકો અને પાપાવરિન પણ બોલી શકો, બરાબર. સ્પેલિંગ પણ જોઈ લો અને સાથે તમે લખશો એટલે તમને ખ્યાલ આવી જશે. નિકોટિન, પેપાવરિન અને એટ્રોપિન. પેપાવરિન બોલો, પાપાવરિન બોલો, તમને ઈચ્છા પડે તમે બોલી શકો છો, બરાબર. તો આ વાત થઈ આપણે આલ્કેલોઇડ્સના યુનિટની. અને એના આપણે કેરેક્ટર, એના ગુણધર્મ જોયા કે વનસ્પતિમાંથી મળી આવતા હોય, એના બંધારણમાં એક નાઇટ્રોજનયુક્ત વિષમ ચક્ર આવેલું હોય, બેઝિક ગુણધર્મ ધરાવતા હોય, સ્વાદે તુરા હોય, ઝેરી હોય અને અલ્પ પ્રમાણ દર્દ નિવારક અસર ઉત્પન્ન કરતું હોય, અને સાથે રંગવિહીન પ્રવાહી કે સ્ફટિકમય ઘન પદાર્થ હોય, પાણીમાં અદ્રાવ્ય અને કાર્બનિક દ્રાવકોમાં દ્રાવ્ય હોય અને એનું પ્રવાહી પદાર્થ પાણીમાં દ્રાવ્ય હોય, અને પ્રકાશ ક્રિયાશીલ પદાર્થને આલ્કેલોઇડ કહેવામાં આવે છે. તો આપણે એના ગુણધર્મને આધારે વાત કરી હતી. એના ઉદાહરણ તમે જોશો તો આપણે જે પાપાવરિન અત્યારે છે સિલેબસમાં, એ અફીણ, અફીણનો છોડ તમને નામ સાંભળેલું હશે કે અફીણમાંથી મળતું પાપાવરિન, એની આપણે વાત કરવાની છે. સિંકોનામાંથી મળતું વિનાઇન, સિંકોનામાંથી મળતું વિનાઇન, એ આપણે જોવાનું છે. ક્વિનાઇન આપણા સિલેબસમાં નથી એટલે આપણે એની વાત કરશું નહીં. ધતુરામાંથી મળતું એટ્રોપિન, કોકોમાંથી મળતું કોકેઇન, હાઇગ્રીન, કોનિન અને નિકોટિન, જેમાંથી હાઇગ્રીન અને કોનિન એ બંને બંધારણ આપણે ગયા સેમેસ્ટરમાં સાબિત કર્યા. આ સેમેસ્ટરની અંદર નિકોટિન, એટ્રોપિન અને પાપાવરિન જે છે એ ત્રણેય આપણે સાબિત કરવાના થશે, બરાબર. તો એ આપણે જ્યારે યુનિટ જોઈશું એટલે આપણે ડીપમાં વાત કરી લેશું. તો આજે યુનિટ 3 તમારું તમે જોઈ શકો છો કે કેટલા ઓછા પોઈન્ટ આની અંદર છે. ઓનલી 4-3 ક્વેશ્ચન્સ તમે જોઈ શકો છો કે ખાલી ને ખાલી તમારે કેટલા, 3 જ પ્રશ્ન ભણવાના છે. એક તો નિકોટિન, પેપાવરિન અને એટ્રોપિન, ત્રણેય બંધારણ સાબિત કરવાના છે. અને આખું યુનિટ જે છે તમારું 17 માર્કનું યુનિટ છે. યુનિટ 3 તમારું આખું છે, કોઈ પાર્ટ છે નહીં અંદર. યુનિટ 3 જે છે એમાં કોઈ પાર્ટ છે નહીં, એટલે એ તમારે જોવાનું છે. બહુ નાનું યુનિટ છે. એના પછી આપણે વાત કરીએ યુનિટ નંબર 4ની. એની અંદર તમારે પ્લાન્ટ પિગમેન્ટ, ગુજરાતીમાં આપણે એને કહીએ તો વનસ્પતિ વર્ણકો, રેસાઓ, વર્ણકો એવું આપણે કહી શકીએ. પ્લાન્ટ વનસ્પતિમાંથી મળતા પિગમેન્ટ, બરાબર. રંગકો, પ્લાન્ટ વર્ણકો અથવા તો રંગકો એવું આપણે કહી શકીએ. તો એ યુનિટ તમારું જે છે યુનિટ 4, એમાં પણ કોઈ પાર્ટ છે નહીં. આખું યુનિટ તમારું જે છે 17 માર્કનું યુનિટ છે. એની અંદર આપણે જોવાનું છે ઇન્ટ્રોડક્શન એન્ડ ક્લાસિફિકેશન ઓફ પ્લાન્ટ પિગમેન્ટ. પ્લાન્ટ પિગમેન્ટ શું છે, વનસ્પતિ વર્ણકો, એની ઇન્ટ્રોડક્શન જોવાનું છે આપણે. એના પછી સિન્થેસિસ એન્ડ એનાલિટિકલ એવિડન્સ ફોર ધ સ્ટ્રક્ચર ઓફ સાયનિન ક્લોરાઇડ. તો સાયનિન ક્લોરાઇડનું બંધારણ તમારે સાબિત, સિન્થેસિસ અને એનું તમારે સ્ટ્રક્ચર જે છે એ પ્રૂવ કરવાનું થશે. એ સિવાય સિન્થેસિસ એન્ડ એનાલિટિકલ એવિડન્સ ફોર ધ સ્ટ્રક્ચર ઓફ ફ્લેવોન, ફ્લેવેનોલ, આઇસોફ્લેવેનોલ, ક્રાઇસિન. પછી તમારે એના પછી તમારે આવશે ક્વેરસેટિન અને જેનિસ્ટેઇન. ટોટલ કેટલા છે, ફ્લેવોન, ફ્લેવેનોલ, આઇસોફ્લેવેનોલ, ક્રાઇસિન, ક્વેરસેટિન અને જેનિસ્ટેઇન. ટોટલ 6 બંધારણ છે. એ 6 બંધારણનું તમારે સિન્થેસિસ એન્ડ એનું બંધારણ તમારે સાબિત કરવાના થશે. અને એના પછી આઈએમપી ક્વેશ્ચન તમને કહું તો એવો, સ્ટ્રક્ચર ઓફ એનાલિટિકલ એવિડન્સ ફોર ધ સ્ટ્રક્ચર ઓફ બીટા કેરોટીન. એટલે તમારે એની સિન્થેસિસ અને એનું બંધારણ સાબિત કરવાનું છે બીટા કેરોટીનનું, બરાબર. તો આ તમારે પ્લાન્ટ પિગમેન્ટ, બીટા કેરોટીન ઉપરથી તમને એક વસ્તુ યાદ આવી ગઈ હશે
बराबर, के बीटा कैरोटीन शूँ छे आपणे जोईशुं त्यारे तमने डिटेल में समझावी दईश। एटले प्लांट पिगमेंटनी आ यूनिट तमारुं बहु नानुं छे, वधीने तमारे 6 અને 7 बंधारण साबित करवाना, 7 અને 8 बराबर, 8 बंधारण साबित करवाना थशे अने इंट्रोडक्शन एंड क्लासिफिकेशन जे छे ए तमारे जोवानुं छे। तो आ वात करी आपणे प्लांट पिगमेंटनी, के प्लांट पिगमेंट वनस्पति वर्णको एनी अंदर आपणो यूनिट जे छे 17 માર્કનું યુનિટ છે। તો આપણે ફરી વખત ચારે ચાર યુનિટમાં એક નજર કરીને જોઈ લઈએ કે તમારે ટોટલ જે છે એ 4 યુનિટ ભણવાના છે, અને એમાં સેકન્ડ પાર્ટ જે છે એમાં જ 2 પાર્ટ છે, બાકી 3 યુનિટ કેવા છે, ફૂલ યુનિટ તમારા છે। એમાં ફર્સ્ટ કાર્બોહાઈડ્રેટ્સ, કાર્બોહાઈડ્રેટ્સની અંદર આપણે ગ્લુકોઝ, ફ્રુક્ટોઝ અને સુક્રોઝ, સેલિસિન અને ઇન્ડિકન, એના પછી તમારે ટર્પિનોઇડ્સ અને આઇસોપ્રિનોઇડ્સ જે છે એ જોવાનું છે। એની અંદર તમારે 2 પાર્ટ છે, યુનિટ 2A અને 2B પાર્ટ જે છે એ હિટ્રોસાયક્લિક કમ્પાઉન્ડ, બંને યુનિટ બહુ નાના છે। આમ તો તમે જુઓ તો તમારું આખો સિલેબસ જે છે BSc સેમેસ્ટર 6 પેપર નંબર ઓર્ગેનિક, પેપર નંબર 604 ઓર્ગેનિક કેમેસ્ટ્રી કમ્પેર્ડ ટુ અનધર પેપર, બરાબર, બીજા પેપરની કમ્પેરમાં તમે જોશો તો બહુ સિલેબસ તમારો નાનો છે, બરાબર। સેમેસ્ટર 5ની કમ્પેરમાં તમે જોશો તો તમારો સિલેબસ કેટલો છે, તો કે 60% જ છે આ વખતે, બરાબર। ગયા સેમેસ્ટરની અંદર તમે જોયું તો કે બધા યુનિટ જે છે એ 2 અને 3 પાર્ટની અંદર ડિવાઈડ કરેલા હતા, થોડુંક લેન્ધી પેપર હતું સેમેસ્ટર 5માં, અને એની કમ્પેરમાં આ સેમેસ્ટરમાં તમારે બહુ જ નાનું પેપર છે, બરાબર। એટલે તમારે મેક્સિમમ માર્ક તમારા કવર થાય એવું યુનિટ છે, બરાબર, બીજા પેપરની કમ્પેરમાં અને સેમેસ્ટર 5ની કમ્પેરમાં તમારું બહુ નાનું યુનિટ છે, તો બને ત્યાં સુધી માર્ક તમારા જાય નહીં અને મેક્સિમમ માર્ક તમે આમાંથી કવર કરી શકો એવું પેપર છે। ઓછી મહેનતે તમારે વધારે માર્ક આવે એવું આ વખતે પેપર છે, બરાબર। મહેનત ઓછી કરવી પડશે અને બહુ વધારે માર્ક તમારે આવશે એવું પેપર છે, જો તમે એક વખત કરી લેશો તો, બરાબર। બાકી તમારે આ બધા જ યુનિટ છે એની અંદર તમારે એના બંધારણ સાબિત કરવાના છે, જો તમને એનું બંધારણ ખબર હોય તો એના ઉપરથી આરામથી તમે બંધારણ સાબિત કરી શકો, બરાબર। તો આ યુનિટ 2B આપણે હિટ્રોસાયક્લિકની વાત કરી એ પણ નાનું છે, અને 2A અને 2B બંને છે અને તમારું 18 માર્કનું યુનિટ છે। એના પછી આપણે યુનિટ 3ની વાત કરી, યુનિટ 3 જે છે તમારું આલ્કેલોઇડ્સ, એ પણ બહુ નાનું યુનિટ છે, જેની અંદર વધીને તમારે 3 ક્વેશ્ચન છે અને એ પણ 17 માર્કનું યુનિટ છે, એ પણ બહુ ઇઝી છે। એટલે તમારું પેપર જ આખું એમ કહું કે બહુ નાનું પેપર છે, બરાબર। અને એના પછી તમે જોશો તો પ્લાન્ટ પિગમેન્ટ એ પણ તમારું બહુ નાનું યુનિટ છે, એટલે ચારે ચાર યુનિટ બહુ જ નાના, સિલેબસ એક વખત જોશો ઘરે જઈને એટલે તમને વધારે ખ્યાલ આવશે, બરાબર। સિલેબસ જે છે તમારો એ તમે MKBU સાઇટ ઉપરથી ડાઉનલોડ કરી શકો છો, જો ડાઉનલોડ તમને કરતા ન ફાવે તો એક વખત કોઈ પણ મેડમ સરની ઇન્ફોર્મેશન લઈ એમની પાસે તમે જાણી અને તમે જાતે ડાઉનલોડ કરતા શીખો। જો ડાઉનલોડ કરતા ન આવડે તો અમને ગમે ત્યારે કહો કે મેડમ ડાઉનલોડ કરતા ન, કેમ કે અત્યારે જો તમે જોશો તો બધું થ્રુ આઉટ ઓનલાઈન, બરાબર, બધી વસ્તુ તમે જોશો તો બધી વસ્તુ અત્યારે ઓનલાઈન જોવા મળે છે, તો તમને એક સિલેબસ તો ડાઉનલોડ કરતા આવડવો જોઈએ જાતે, બરાબર। તો એવી ટ્રાય કરશો આજે આપણે બધા ઘરે કે એક MKBU સાઇટ ઉપરથી તમારો BSc સેમેસ્ટર 6નો કેમેસ્ટ્રીનો સિલેબસ તમે ડાઉનલોડ કરશો આજે, અને જો જેને ન ફાવે ડાઉનલોડ કરતા એ તમારા ફ્રેન્ડ સર્કલમાંથી તમે શીખો, અથવા તમને ફ્રેન્ડ સર્કલમાં પણ કોઈને ન આવડતું હોય તો અમારી પાસે ગમે ત્યારે આવી અને એક સિલેબસ ડાઉનલોડ કરતા શીખી લેજો, બરાબર। અને જો પછી તમારે ડાઉનલોડ ન જ કરવો હોય તો હાર્ડ કોપીમાં મારી પાસે ઓલરેડી અવેલેબલ છે, તો ગમે ત્યારે ઝેરોક્સ કરાવવા તમે લઈ જઈ શકો છો, બરાબર। આ તમારો સેમેસ્ટર 6 પેપર નંબર 604 ઓર્ગેનિક કેમેસ્ટ્રીનો સિલેબસ હતો। નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે યુનિટ 1 સ્ટાર્ટ કરશું, અથવા તો આપણે હિટ્રોસાયક્લિક અથવા તો કોઈ પણ યુનિટ સ્ટાર્ટ કરીએ, બરાબર,
બનશે ત્યાં સુધી આપણે એવું ટ્રાય કરીએ કે હિટ્રોસાયક્લિક કમ્પાઉન્ડ છે 2B એ આપણે સ્ટાર્ટ કરી દઈશું, જે તમે ઓલરેડી જોઈને આવ્યા છો સેમેસ્ટર 4ની અંદર. બરાબર, તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે સેમેસ્ટર 4માં જોયેલું યુનિટ હિટ્રોસાયક્લિક કમ્પાઉન્ડ વિષમચક્રીય સંયોજનો જે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર સ્ટાર્ટ કરી દઈશું. તો આ જે છે તમારો સિલેબસ આપણે અહીંયા જોઈ લીધો. એક વખત ઘરે જઈને બધા પોઈન્ટ ફરી વખત સિલેબસની અંદર તમે ડાઉનલોડ કરી અને જોઈ લેજો, કે કંઈ ન સમજાય પોઈન્ટ તો ફરી વખત પૂછી લેજો કે મેડમ આની અંદર કેવી રીતે કરવાનું છે, કેમ કરવાનું છે અને શું કરવાનું છે, અને આની અંદર શું આવે, મેડમ આમાં કંઈ સમજાતું નથી, ફરી વખત સમજાવો. બરાબર, તમે અત્યારે તો ઓફલાઈન લેબની અંદર પણ આવો છો, તો એની ટાઈમ કોઈ પણ પેપરની અંદર જો તમને ક્વેશ્ચન હોય તો તમે ગમે ત્યારે ડાઉટ લઈને આવી શકો છો મારી પાસે. બરાબર, તો આ તમારો સિલેબસ અહીંયા અત્યારે આપણે કમ્પ્લીટ કરી અને લેક્ચર પણ અહીંયા આપણો કમ્પ્લીટ કરીએ, અને નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે હિટ્રોસાયક્લિક કમ્પાઉન્ડનું યુનિટ સ્ટાર્ટ કરી દઈશું. થેન્ક યુ ઓલ ઓફ યુ.